દહેગામ ભાજપ કાર્યાલય ખાતે તાલુકા અને શહેરની આગામી આવનારી લોકસભાની ચૂંટણી અંગેની માહિતી મહામંત્રી તેમજ મહિલા મોરચાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે આગામી આવી રહેલી ચૂંટણીઓ અંગેની માહિતી આપતો એક કાર્યક્રમ યોજાયો, જેમાં દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ, દહેગામ નગરપાલિકાના પ્રમુખ તેમજ શહેર પ્રમુખ અને શહેરના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા શહેર મહિલા મોરચાના પ્રમુખ અને મહામંત્રી તેમજ મહિલા મોરચાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા. અને આજની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ગામડે ગામડે ફરી ખાટલા બેઠકો કરીને લોકોને સમજાવી અને સરકારને વિવિધ માહિતીથી સક્રિય કરી ગામમાં ફરિયાદીઠ ખાટલા બેઠકો યોજવા રજૂઆતો કરી હતી અને તેમાં તાલુકાના અને શહેરના તેમજ ગામડાના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સક્રિય બની આગામી આવનારી લોકસભાની ચૂંટણીમાં મન મૂકીને મહેનત કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અને આ અંગે સરકાર તરફથી નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે અને આજની બેઠકમાં તાલુકાના ભાજપના કારોબારી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા. આજે દહેગામ શહેર, દહેગામ તાલુકો આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાંથી પ્રદેશ તરફથી વિવિધ યોજનાઓ બનાવી છે અને વિવિધ કાર્યક્રમો બનાવ્યા છે. પ્રજાને ઉપયોગી જે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારી યોજનાઓ બનાવી છે એ છેવાડામાંના માનવી સુધી પહોંચે અને એમાં જાગૃતિ આવે એના માટેનો અત્યારે આ બેઠક રાખી. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.